આપ જો રાજ્ય ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ. આપની સાથે સૌપ્રથમ વાત કરીએ વલસાડની, તો દુકાનમાં મોડી રાત્રે પોલીસની દાદાગીરી સામે આવી. પોલીસે માર માર્યાનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે. બિલાડના વેપારી અને કર્મચારીને માર મારવામાં આવ્યો. મોડે સુધી દુકાન ચાલુ રાખવાને લઈને આ સમગ્ર બબાલ થઈ. વેપારીએ ઘટનાની લેખિતમાં ફરિયાદ કરી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વિશે જ વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા જય પટેલ ફોન લાઈન પર જોડાયા છે. જય, આ સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે અને પોલીસ માર મારતી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, શું વધુ વિગતો? જી હા મિહિર, જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ સમગ્ર ઘટના વલસાડના ભિલાડની છે, કે જ્યાં એક પાન સેન્ટર ચલાવતા દુકાનદારને 11 વાગ્યાથી વધારે સમય સુધી દુકાન કેમ ચાલુ રાખી એમ કહેતા દુકાનદારે બાકીની દુકાનો પણ ચાલે છે એવો સામે જવાબ આપતા, વળતો જવાબ આપતાની સાથે જ ઉશ્કેરાયેલા પીએસઆઈએ નજીકમાં જે શેરડીનો રસ બની રહ્યો હતો ત્યાંથી એક શેરડી ઉઠાવીને, જે પહેલા કસ્ટમર્સ જે આવ્યા હતા એમને પહેલા એ શેરડીના દાંડાથી ફટકાર્યા હતા, અને ત્યારબાદ જે દુકાનદાર દુકાન બંધ કરી રહ્યો હતો જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, એ દુકાનદારને પણ ફટકારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આ સમગ્ર ઘટનાને આશરે 6 થી 7 દિવસ થઈ ગયા છે, પરંતુ આ સમગ્ર ઘટનાનો વિડીયો આજે વાયરલ થયો છે, અને ત્યારબાદ આજરોજ જે દુકાનદાર છે એણે વલસાડ ડીએસપીને એક ફરિયાદ કરી છે, જેમાં પીએસઆઈ ભિલાડ પીએસઆઈ એનઆર મકવાણા સહિત બીજા 3 પોલીસ કોન્સ્ટેબલોને વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. ત્યારે હવે ડીએસપીએ આ જે ફરિયાદી છે એમને હૈયા ધરપત આપી છે કે આ અંગે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ જય, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો વેપારી લેખિતમાં ફરિયાદ કરી છે, દુકાનમાં મોડી રાત્રે પોલીસની દાદાગીરી સામે આવી છે અને સીસીટીવી ફૂટેજ આ સમગ્ર મામલાના સામે આવ્યા છે.